Dear students, I started lecture 1 for math 103 and 104. 103 and 104 બંને આપણે જે રીતે પહેલા સેમેસ્ટરમાં ભણ્યા છીએ એ રીતે જ આમાં ભણવાનું છે. 103 થિયરીનું પેપર છે, 104 પ્રેક્ટિકલનું પેપર છે. એટલે કે મેથ્સમાં જેટલા પણ આપણા જે ટોપિક્સ આવે છે, ડિફરન્શિયલ ઇક્વેશન્સ એન્ડ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, તો એના જેટલા બી ટોપિક્સ આવે છે એના સમ્સ જે આવશે એ સમ્સ વિશે આપણે પ્રેક્ટિકલમાં શીખીશું. પ્રેક્ટિકલ એટલે થિયરીમાં તો સમ્સ આવે જ એઝ બિફોર, એટલે બધી જ ઇન્સ્ટ્રક્શન જે છે એ સેમ વન જેવી છે, તો આપણે એની અંદર આપણે કોઈ ફેરફાર કરતા નથી. 103ના પેપરમાં સમ્સ આવે, થિયરી આવે, ડેફિનેશન આવે. 104ના પેપરમાં સમ્સ આવે, ડેફિનેશન્સ આવે અને થિયરીના સ્ટેટમેન્ટ આવે, એની સાબિતી આપવાની ના હોય. 103 એમાં થિયરી આવે, સમ્સ આવે અને ડેફિનેશન્સ આવે. 104ના પેપરમાં સમ્સ આવે, ડેફિનેશન્સ આવે અને થિયરીના સ્ટેટમેન્ટ ઓફ થિયરીઝ. 104 નું પેપર છે એ સમ્સ ઉપર ફોકસ કરેલું છે ડેફિનેશન અને થિયરીના સ્ટેટમેન્ટ એ તમને વાઇવા વખતે આવે, પણ આપણે બધું ભણીશું એક સાથે જ, કારણ કે મેથ્સમાં આપણે એને સ્પ્લિટ કરી શકતા, ભાગ કરી શકતા નથી. થોડુંક જોઈ લો આપણે જે લખ્યું છે તે, અને આપણે આગળ જઈએ, શરૂઆત કરી દઈએ ભણવાની. યુનિવર્સિટીનું પેપર બંનેના યુનિવર્સિટી માટેના પેપર એ 70ના આવશે. બંનેમાં 30 માર્કનું ઇન્ટરનલ આવશે અને એટલે સરવાળો એનો 100 માર્કનો થશે. જે પહેલા હતું સેમ 1માં એ જ સેમ 2માં છે. ત્યાં પેપર નંબર 101 અને 102 હતા, અહીંયા પેપર નંબર 103 અને 104 છે.
આપણે જેટલી વાત કરી છે એને રિપીટ કરી લઈએ. 103 ના પેપરમાં થિયરીઝ, સમ્સ અને ડેફિનેશન્સ આવે. 104 ના પેપરમાં સમ્સ, ડેફિનેશન, સ્ટેટમેન્ટ ઓફ થિયરીઝ આવે. યુનિવર્સિટીનું પેપર 70 નું બંનેનું, ઇન્ટરનલ બંનેના 30-30 માર્કના, એટલે સરવાળો એનો 100 માર્કનો, બંનેનો 100-100 માર્કનો થશે. તો આ જે વાત કરી છે એ આવી રીતે છે. બીજું, યુનિવર્સિટીની વેબસાઇટ, ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી તમને આનો આખો સિલેબસ મળી જશે. CBCS મેથ્સ સિલેબસ ગુજરાત યુનિવર્સિટી એવું લખજો તમે, એટલે તમને આખો સિલેબસ ત્યાંથી મળી જશે અને હું પણ તમારી સાથે શેર કરી દઈશ. So, name of the paper, that is differential equations and coordinate geometry. We start with the unit linear differential equations of higher order and degree 1. And we start with the topic, solve the differential equations of higher order and degree 1 with constant coefficients. જેમ જેમ આગળ જઈશું વધારે તમને કહેતા જઈશું અને 12th સુધી તમે ડિફરન્શિયલ ઇક્વેશન્સ વિશે ઘણું બધું સમજી લીધું છે. યુ ઓલરેડી નો અબાઉટ ધી ડિફરન્શિયલ ઇક્વેશન્સ. ગુજરાતીમાં આપણે એને વિકલ સમીકરણ કહીએ છીએ. તો અહીંયા કંઈક થોડીક અલગ રીતે આપણે વાત કરીશું અને એને સમજવા માટે પ્રયાસ કરીશું. ફર્સ્ટ કેપિટલ ડી એટલે ડી બાય ડીએક્સ ડિફરન્સિએશન, એટલે કે ડી લખો એનો મતલબ એમ છે કે વિકલન. અને 1/d લખો તો એનો મતલબ છે સંકલન અથવા ઇન્ટિગ્રેશન. એને તમે જો લખો કે ડી એક્સ તો 1, ડી એક્સ સ્ક્વેર તો 2x, ડી સાઇન એક્સ તો કોસ એક્સ. ટૂંકમાં કેપિટલ ડી એટલે વિકલન અને 1/d ઓફ એક્સ એક્સ સ્ક્વેર બાય 2, 1/d
वन मोर डी माइनस वन वाई इक्वल टू जीरो सो दिस इज डी वाई बाई डी एक्स माइनस वाई इक्वल टू जीरो जो तो आ शू थे डी बाई डी एक्स माइनस वन वाई आउट थे ने सो चेंज द साइड फॉर वाई डीवाई बाई डी एक्स इज वाई डीवाई अपॉन वाई इज डी एक्स लॉग वाई एक्स प्लस सी कॉन्स्टंट से तमे यू कैन से लॉग सी हवे वाई शू थशे ईरेस टू एक्स ईरेस टू लॉग सी सी इनटू ईरेस टू एक्स એનો મતલબ એમ છે y equal to c e raised to x સમજો છોકરાઓ આ બરાબર लखी ने करजो छोकरा तो जुओ छोकरा आनी अंदर आपने शु मळ्यु therefore d minus 1y equal to 0 तो y ની કિંમત મળી c e raised to x હવે આને થોડું જનરલાઇઝ કરીએ થર્ડ d minus 1 d minus 2y equal to 0 This implies d minus 1 છે તો e raised to x થયા તો d minus 2 હશે તો e raised to 2x થશે અને આગળના જે કોન્સ્ટન્ટ છે એને c1 અને c2 લખ્યા જો d પ્લસ 1 છે ને તો આનું નેગેટિવ 1 નું લેવાનું એટલે c1 e raised to minus x d પ્લસ 3y છે ને તો y ની વેલ્યુ c1 e raised to minus 3x આનું નેગેટિવ લેવાનું
d+5 d+6y = 0, y = c1 e−5x c2 e−6x. धीरे धीरे छोकरा तमने आ बधु गोठवाई जवू जोईए। d+1 d+5 d−6y = 0 implies y = c1 e−x c2 e−5x + c3 e−6x। આ છે ને છોકરાઓ d+1² એટલે d+1 ફરીથી d+1 આવે, તો આવું થાય d+1 છે તો e−x અને d+1 નો સ્ક્વેર છે તો c1 + c2x e−x। d+1³ તો y ની કિંમત થાય c1 + c2x + c3x² આ ક્યુબ છે ને તો અહીંયા સ્ક્વેર સુધી જવાનું, અહીંયા સ્ક્વેર હતા તો આપણે x સુધી ગયા, એક ઘાત ઓછી અને પાછળ મલ્ટીપ્લિકેશન e−x c1 c2x c3x² c4x³। અહીંયા √4 છે ને તો અહીંયા c4x³ સુધી જવાનું e−x અને અહીંયા √5 છે c1 c2x c3x² c4x³ c5x√4, બરાબર અહીંયા 5 છે તો 4 સુધી જવાનું e−x। અહીંયા 6 હોત તો આપણે 5 સુધી ગયા હોત। જોઈ લો ધ્યાનથી, d+1² y = 0 તો y ની કિંમત છે c1 + c2x e−x। અહીંયાથી ચેન્જ એટલા માટે છે કે d+1 આવ્યા એનો ફરીથી એનો સ્ક્વેર છે એટલે ફરીથી d+1 આવે, જ્યારે અહીંયા સુધીમાં કોઈ બી અવયવ એની ફેક્ટર વિલ નોટ બી રિપીટેડ, ત્યાં કોઈ અવયવ રિપીટ થતો નથી। આ ચેન્જ છે એમાં, અહીંયા ક્યુબ છે તો સ્ક્વેર સુધી, 4 છે તો ક્યુબ સુધી, 5 છે તો √4 સુધી। ઓકે, આઈ સ્ટોપ ધીસ લેક્ચર હિયર। ખૂબ જ ધ્યાનથી લખીને તૈયારી કરજો, નેક્સ્ટ ટાઈમ મળીએ, થેન્ક યુ વેરી મચ।